ગુજરાતી ભેગા થાય તો પાકિસ્તાન પણ હિન્દુ રાષ્ટ્ર બને લિંબાયતના નીલગિરી મેદાનમાં જનમેદની ઉમટી પરંતુ ગરમીને પગલે ધીરેન્દ્ર શાસ્ત્રી મોડા આવ્યા લીંબાયતના નીલગીરી મેદાનમાં ખીચોખીચ ભીડ ઉમટી હતી બપોરે બે વાગ્યાથી જ જનમેદની ઉભરાવા લાગી હતી દિવ્ય દરબારનો સમય સાંજે પાંચ વાગ્યાનો હતો પરંતુ ગરમીને પગલે ધીરેન્દ્ર શાસ્ત્રી મોડા આવ્યા હતા લોકો તડકામાં પણ એક નજર ધીરેન્દ્ર શાસ્ત્રીને જોવા દિવ્ય દરબારમાં બેઠા જ રહ્યા હતા છેક સાડા છ વાગે આવતા દોડાદોડી કરી મૂકી હતી કીર્તિદાન ગઢવીએ ભજન ગાઈને રંગ જમાવ્યો હતો કાર્યક્રમમાં પોલીસે વ્યવસ્થા જાળવવા વધુ મથામણ કરવી પડી હતી ધીરેન્દ્ર શાસ્ત્રીએ માનવ મહેરામણ જોતા કહ્યું હતું કે સુરતમાં લોકોનું સંગઠન છે ગુજરાતના લોકો પણ સંગઠિત થઈ જશે તો ભારત છોડો પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવીશું ધીરેન્દ્ર શાસ્ત્રીએ પત્રકારોને સંબોધતા જિલ્લામાં ધર્માંતરણ વિશે જણાવ્યું કે આદિવાસીઓ વચ્ચે જઈ કથા કરીશું અને ધર્મ પરિવર્તન કરનારાની ઘર વાપસી કરાવીશું ભાજપના ઘણા આયોજકો છે આપનો કાર્યક્રમ હાઈજેક કર્યો છે તેમ પૂછાતા તેમણે કહ્યું હતું કે હું કોઈપણ રાજકીય પાર્ટીનો નથી મારી સાથે સપા કોંગ્રેસ ભાજપ દરેક પાર્ટીના લોકો મારા શિષ્ય છે મારી એક જ પાર્ટી છે બજરંગબલી વધુમાં લોકોને જણાવ્યું કે સૂર્યપુરથી ઓળખાતા અતિ પ્રાચીન પ્રદેશનો ડંકો પૂરા વિશ્વમાં ગુંજે છે દરેક દેશમાં ગુજરાતી સુરતની સીરત જોઈ ગદગદ થઈ ગયો છું તેઓ ગુજરાતના પાગલો સુરતના મારા પાગલો વારંવાર કહેતા હતા જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ હું ધન લેવા આવ્યો નથી સન્માન લેવા આવ્યો છું બાગેશ્વરધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર કાર્યક્રમ પહેલાં ભારે પવનને કારણે દિવ્ય દરબારના કાર્યક્રમના બેનરો શહેરના જુદા જુદા વિસ્તારમાં ફાટી ગયા હતા ફાટેલા બેનરોને લીધે લોકોમાં અનેક વિતર્ક થયા હતા ભારે પવનના કારણે લોકોને પણ હાલાકી પડી હતી એક તબક્કે વરસાદ પડે તેવી પણ શક્યતા જણાઈ રહી હતી કાર્યક્રમના સ્થળે પણ ધૂળની ડમરીઓ ઉડતા હાલાકી થઈ હતી કાર્યક્રમને પગલે પોલીસ બંદોબસ્ત મોટી સંખ્યામાં હોવાથી શહેરમાં ઠેકઠેકાણે ટીઆરબી ટ્રાફિક પોલીસની અછત જોવા મળી હતી